અભિશિવન સ્વરા મિસ્ટર ગુજરાતમાં હન્ટ 2018નું આયોજન કરણ પટેલ તેમજ પવન કોહલી દ્વારા કરાયું. આયોજનનો મુખ્ય હેતુ મોડલિંગ અને ફેશન ક્ષેત્રે પુરુષોને આગળ વધારવાનો હતો. અભિષ ઇવેન્ટ્સ દ્વારા મિસ્ટર ગુજરાતમાં હન્ટ 2018નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પુરુષોને મોડલિંગ ક્ષેત્રે આગળ વધારવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેશનના ઓડિશન ગુજરાત રાજ્યમાં 14 શહેરોમાં કરવામાં આવ્યું છે, જેમાં લગભગ 1000થી વધુની સંખ્યામાં ઉપસ્થિત યુવાનોના ઓડિશન લેવાયા. 140થી લોકોની પસંદગી કરી સેમિફાઇનલમાં 1 જુલાઈએ સંજીવ કુમાર ઓડિટોરિયમ પાલ ખાતે રાખવામાં આવ્યું છે, જેમાં કેન્સરગ્રસ્ત વ્યક્તિઓને મંચ પર પણ બોલાવવામાં આવશે. મારું નામ છે કરણ પટેલ અને હું અભિરા ઇવેન્ટ્સનો ઓર્ગેનાઇઝર છું, જે આજે ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કર્યો છે. અને મારી સાથે પાવની કોહલી કરીને છે, જે મારી સાથે પાર્ટનરશીપમાં છે. અને પ્લસ આ ઇવેન્ટ ઓનલી ફોર મેન્સ માટે છે અને આમાં ઓનલી ફોર મેન્સ લોકોએ પાર્ટ લીધેલો છે. અને મેન્સ લોકોને આગળ વધારવા માટે આપણે આ ફેશન શો ઓર્ગેનાઇઝ કર્યો છે. અને પ્લસ ટોટલ 14 સિટીમાં ઓડિશન થયા છે આના, વાપીથી લઈને અમદાવાદ સુધી, અને બધા નાના નાના ટાઉનમાં પણ આપણે ઓડિશન કરેલા હતા. અને ટોટલ 1000થી લોકો વધારે પણ ઓડિશન આપેલું હતું. અને આજે 1000માંથી 140 જણા સિલેક્ટ થયા છે. 140માંથી આપણે જે ફિનાલે રાઉન્ડમાં જશે ટોપ 30, અને ટોપ 30ને આપણે સંજીવ કુમાર ઓડિટોરિયમમાં 1 જુલાઈ આપણો ફેશન શો ઓર્ગેનાઇઝ કર્યો છે. આ ઇવેન્ટ્સનું નામ છે મિસ્ટર ગુજરાત મેનહન્ટ 2018. મારું નામ સલોની કાપડિયા છે. આ ઇવેન્ટના ઓર્ગેનાઇઝર કરણ પટેલ અને પાવની કોહલી છે, જેની પાર્ટનર છે. આ ઇવેન્ટ અભિરા ઇવેન્ટ દ્વારા યોજવામાં આવી છે. આ ઇવેન્ટ સુરતમાં પ્રથમવાર રાખવામાં આવી છે અને ઓનલી બોયઝ માટે છે. પુરુષોને આગળ મોડલિંગ માટેની ઓપોર્ચ્યુનિટી આપવામાં આવી છે. આ સેમિફાઇનલ ઇસ્કોન મોલમાં રાખવામાં આવ્યું છે, જ્યારે ફાઇનલ સંજીવ કુમાર ઓડિટોરિયમમાં છે. 1000 ઉપર અલગ અલગ સિટીમાંથી ઓડિશન લેવામાં આવ્યા, 1000 ઉપર પાર્ટિસિપન્ટ આવ્યા હતા. એમાંથી 134 પાર્ટિસિપન્ટ સિલેક્ટ કરવામાં આવ્યા છે સેમિફાઇનલ માટે, અને ફાઇનલ માટે આમાંથી 30 પાર્ટિસિપન્ટ સિલેક્ટ કરવામાં આવશે. આ ફાઇનલ સંજીવ કુમાર ઓડિટોરિયમમાં રાખેલ છે 1 જુલાઈએ.